હેલો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ સોરી ધોરણ નવ પાઠ દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તેના નવનીત અને પાઠ્યપુસ્તકના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવીએ અને બધા જ જે પાઠના વ્યાકરણ છે એ આ પાઠના પ્રશ્નોત્તરી પૂરી થઈ જાય ત્યાર પછી વ્યાકરણના વિડીયોઝ અપલોડ કરવામાં આવશે તો શરૂ કરીએ આજનો આ વિડિયો તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજી સુધી અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એક ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષ્ટતાઓ લખો જવાબ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓ એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે એ સંસ્કૃતિ સંવર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે શબ્દની અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે ભાષાઓ છે પણ આપણી જ્ઞાન પરંપરા અખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસજી નરસિંહ મહેતા શંકર દવે શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશિષ્ટતા છે પ્રશ્ન બે પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો જવાબ માણસે સૌ પ્રથમ પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ ભૂખ ન લાગવા છતાં અક્રાત્યાની જેમ ખાય એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે એ જ રીતે મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે જ્યારે માણસની પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાય ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સંસ્કૃત આનંદ છે આ આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે આ હકીકત આપણને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીએ ને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે એને સંસ્કૃતિવર્ધન કહેવાય પ્રશ્ન માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જવાબ દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને નહીં પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય તો તેનો બિલકુલ સ્વીકાર કરવો નહીં વિકૃત આપણી હોય કે બીજાની હોય છે સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ એમ કરવાથી એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ જ છે આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિથી પુથ્થકરણ કરતો રહેશે તેનું વિશ્લેષણ કરતો રહેશે ત્યારે જ

જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજ છે પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ બહુ પ્રયોગો થયા તેમાંથી નિષ્કર્ષણ પણ નીકળ્યા અનેક શાસ્ત્રો પણ રચાયા બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા ગૃહસ્થાશ્રમના નિયમો વાનસ્પ્રસ્થ ધર્મની કલ્પના સં સંન્યાસનો આદર્શ માંસાહારનો નિષેધ ખેતી માટેનો આદર શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દાખલ ન કરે એવી વ્યવસ્થા આવા અનેક પ્રયોગો ભારતમાં થયા એમાં વર્ણવ્યવસ્થા આશ્રમ વ્યવસ્થા યોગાભ્યાસ ભક્તિ તત્વજ્ઞાન ને દર્શન ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગ થયા એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે વિનોબાનું આ વિધાન આપણને મળેલ બહુ મોટા વારસાની કરાવે છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પહેલો પ્રકૃતિની ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે આ વિધાન સમજાવો જવાબ ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે ભૂખ લાગી હોય હોવા છતાં આજે એકાદશી છે એટલે કે ભગવાન સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં એ એની સંસ્કૃતિ છે આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે પ્રશ્ન બે વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે જવાબ વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે તેને સંસ્કૃતિમાંની લેવાની ભૂલ ન કરવી એમ વિકૃતિ અપનાવવાની નથી એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે પ્રશ્ન ત્રણ ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવી છે તેના કારણો ક્યાં છે જવાબ ભારતમાં વૈદિક ઋષિ મુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે ભારતની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવ્યા છે દુનિયાની કોઈ ભાષામાં આવું જોવા નહીં મળે ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને તેનો વિકાસ કર્યો છે આ શબ્દ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે આને કારણે જ ભારતમાં શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ રહી છે. પ્રશ્ન 4. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? જવાબ પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય પણ તેમણે આપણામાં એવું કંઈ જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. પ્રશ્ન પાંચ તુલસી દાસજી મહેતા વગેરે ભક્તજનો ભારતભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે ભલે ભારત ભૂમિ ભલે કુળ જન્મ પાંચસો વર્ષ પહેલા ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમના પદમાં રજૂ કર્યો જેમણે ગોવિંદના ગુણ ગાયા રે વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી આ લોકો એકબીજાની ભાષા જાણતા ન હતા એકબીજાને પણ જાણતા ન હતા છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને એમાં જન્મ્યા તેથી તે ધન્ય થઈ ગયા એમણે આ અનુભવ્યું અને પદોમાં વ્યક્ત પ્રશ્ન નીચેનો પરિચ્છેદ વાંચી તેના નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપની પ્રકૃતિ છે આપણે જાત મહેનત કરવાનું ટાળીશું બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું એ આપણી વિકૃતિ છે પ્રશ્ન જોઈએ પ્રશ્ન પેલો બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહે છે જવાબ વિકૃતિ પ્રશ્ન બે ઉપવાસને લેખક શું કહે છે જવાબ ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે પ્રશ્ન ત્રણ પ્રકૃતિને સમજવા લેખકે શું કર્યું છે જવાબ પ્રકૃતિને સમજવા લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે પ્રશ્ન ચાર આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો જવાબ સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન વિનોબા ભાવે છે પ્રશ્ન બે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધ છે પ્રશ્ન ત્રણ પ્રકૃતિ એટલે શું જવાબ પ્રકૃતિ એટલે સહેજ સ્વભાવ સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું પ્રશ્ન પાંચ વિકૃતિ એટલે શું જવાબ વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું પ્રશ્ન છ ઉપવાસ કરવો એ શું કહેવાય સંસ્કૃતિ કે વિકૃતિ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય પ્રશ્ન બીજાની ભોગ રહી રહીએ એ શું કહેવાય જવાબ બીજાની મહેનત લૂટીને ભોગ ભોગવતા રહીએ એ વિકૃતિ કહેવાય પ્રશ્ન આઠ વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે જવાબ માણસ વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે અદ્વિતીય એવું શું છે જવાબ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે પ્રશ્ન દસ હજારો વર્ષોથી માણસે કરેલા જાત જાતના પ્રયોગો માંથી પ્રયોગો માંથી પ્રશ્ન અગિયાર આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહીં જવાબ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવી નહીં કારણ કે ચીજ આપણી શા માટે ખરાબ ન કહી શકીએ જવાબ કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે તે એની પ્રકૃતિ છે પ્રશ્ન તેર ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી નવા શબ્દ જરૂર બનાવ્યા છે પ્રશ્ન ચૌદ ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ રે આવું ક્યાં કવિએ ગાયું જવાબ ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું પ્રશ્ન પંદર સાચું આનંદ કોને કહેવાય જવાબ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચું આનંદ કહેવાય જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો ને આ વિડીયો કેવો લાગ્યો તે અમારી કોમેન્ટ બોક્સમાંથી જરૂર કહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો